હલો વિદ્યાર્થી મિત્રો, પાટીદાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી જ્ઞાન મંદિર વિદ્યાપીઠ તરગરા દ્વારા આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ધોરણ 7 સંસ્કૃત વિષય બીજા લેક્ચરની અંદર બધા જ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. કે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર કે જે વંદના વિશે શીખ્યા હતા કે વંદનાના જે 4 શ્લોક જે છે એ શીખ્યા હતા, તો એ ચારે ચાર શ્લોકને હું ફરીવાર ચારે ચાર શ્લોક બોર્ડ ઉપર લખીને એને જે વિસ્તૃત એટલે કે આપણે ફરીવાર 5 મિનિટ એનું આપણે રિવિઝન એટલે કે પુનરાવર્તન ફરીવાર એને લઈ લઈએ કે આપણે કેટલું ગયા લેક્ચરમાં શીખ્યા હતા, અને પછી આપણે આગળનો જે છે એ ત્યાંથી ચાલુ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે 4 જે શ્લોકો શીખ્યા હતા એમાંથી પહેલો જે શ્લોક જે હતો એ શ્લોક યા દેવી સર્વભૂતેષુ યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. વિદ્યાર્થી મિત્રો, આ આપણો પાઠ્યપુસ્તકની અંદર વંદના નામનું જે શરૂઆતનો ચેપ્ટર જે છે એમાં પહેલો જ શ્લોક છે કે જે વિદ્યારૂપે રહેલી દેવી જે છે એ દેવી બધા જ પ્રાણીઓમાં વિદ્યારૂપે રહેલી છે, તો તેવી દેવીને વારંવાર નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો. બરોબર? તો વિદ્યાર્થી મિત્રો, આ જે શ્લોક જે છે એ શ્લોક તમારે શ્લોક પૂર્તિમાં પૂછાય છે. મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું અને આ લેક્ચરમાં કહું છું, તો એ શ્લોકને તમારે પાકો કરવો હોય મૌખિક તો હું એકવાર એનું ઉચ્ચારણ કરું છું. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે શ્લોક જે છે એ શ્લોક તમારે મૌખિક પાકો કરવાનો છે. બરોબર? બીજો શ્લોક પઠામિ સંસ્કૃતમ સમ્યક વદામિ સંસ્કૃતમ સદા ધ્યાયામિ સંસ્કૃતમ સમ્યક વંદે સંસ્કૃત માતરમ. વિદ્યાર્થી મિત્રો, બીજો શ્લોક છે પઠામી. પઠામીનો અર્થ મેં તમને કીધો હતો. પઠામી એટલે વાંચું છું. શું વાંચે છે? તો સંસ્કૃત. નિત્ય એટલે હંમેશા. તો આખો શ્લોક એક આ રીતે થાય, પઠામિ સંસ્કૃત નિત્યમ વદામિ સંસ્કૃત સદા ધ્યાયામિ સંસ્કૃત સમ્યક વંદે સંસ્કૃત માતરમ. ફરીવાર વિદ્યાર્થી મિત્રો, પઠામિ સંસ્કૃત નિત્યમ વદામિ સંસ્કૃત સદા ધ્યાયામિ સંસ્કૃતમ સમ્યક વંદે સંસ્કૃત માતરમ. તો વિદ્યાર્થી મિત્રો,
આજે શ્લોક છે એમાં પઠામીનો અર્થ થાય વાંચું છું. શું વાંચે છે? તો સંસ્કૃત અને નિત્યમાં, એટલે હંમેશા. હું હંમેશા સંસ્કૃત વાંચું છું, એટલાનું ગુજરાતી એવું થાય. વદામી એટલે બોલું છું. શું બોલે છે? સંસ્કૃત. અને સદા એટલે પણ, હંમેશા. તો હું હંમેશા સંસ્કૃત બોલું છું. તો પેલી જે લીટી છે એનું ગુજરાતી શું થાય? તો હું હંમેશા સંસ્કૃત વાંચું છું, હું હંમેશા સંસ્કૃત બોલું છું. આગળ ધ્યાયામી સંસ્કૃત સમ્યક. સમ્યક એટલે સારી રીતે. હું સારી રીતે સંસ્કૃતનું ધ્યાયામી એટલે ધ્યાન ધરું છું. ધ્યાયામી એટલે ધ્યાન ધરું છું. વંદે સંસ્કૃત માતરમ. વંદે સંસ્કૃત માતરમ. તો એવી સંસ્કૃત ભાષારૂપી માતાને હું વંદન અથવા નમસ્કાર અથવા પ્રણામ કરું છું. તો અહીંયા એનું ગુજરાતી એવું થાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે બીજો જે શ્લોક છે એ તમને ભાષાંતરમાં પૂછાય છે. કેમાં પૂછાય છે? ભાષાંતરની અંદર. હવે આગળ જોઈએ તો આ વિદ્યાર્થી મિત્રો, આ તમને જો ભાષાંતરમાં પૂછાતો હોય તો એનું ભાષાંતર તો મેં તમને લખાવી જ દીધું છે, બરોબર. અને પેલો જે શ્લોક છે તમારે મૌખિક પાકો કરવાનો, જે શ્લોક પૂર્તિમાં પૂછાય. બીજો જે શ્લોક છે એનું તમારે ભાષાંતર પૂછાય. તો ફરીવાર આ જે શ્લોક છે એનું ભાષાંતર રાખું બોલું છું. હું હંમેશા સંસ્કૃત વાંચું છું, હું હંમેશા સંસ્કૃત બોલું છું, હું સારી રીતે સંસ્કૃતનું ધ્યાન ધરું છું. એવી સંસ્કૃત ભાષારૂપી માતાને હું વંદન કરું છું. આ શ્લોકનું ભાષાંતર એવું થાય છે. ફરીવાર દોહરાવું છું, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. હું હંમેશા સંસ્કૃત વાંચું છું, હું હંમેશા સંસ્કૃત બોલું છું, હું સારી રીતે સંસ્કૃતનું ધ્યાન ધરું છું. હું એવી સંસ્કૃત ભાષારૂપી માતાને વંદન કરું છું, બરોબર. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો ત્રીજો જે શ્લોક છે એને શુભમ કરો તું કલ્યાણમ. આરોગ્ય ધન સંપદમ. શત્રુ બુદ્ધિ વિનાશાય. દીપ જ્યોતિ નમોસ્તુ તે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ત્રીજો જે શ્લોક છે એ શ્લોકનું પણ તમને ભાષાંતર પૂછાય છે, બરોબર. ત્રીજા શ્લોકનું પણ તમને ભાષાંતર પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એને પણ આપણે ઝડપથી સમજી લઈએ કે શુભમ કરો તું કલ્યાણમ. શુભ અને કલ્યાણ કરો તું એટલે કરો. પણ કોનું શુભ અને કલ્યાણ કરે? તો કે અમારું, બરોબર. તો મારું અથવા અમારું શુભ અને કલ્યાણ કરો. આરોગ્ય, આરોગ્ય એટલે હું બીમાર પડું નહીં, હું સ્વસ્થ રહું, એટલે કે અમારા આરોગ્ય સારું રહે. ધન સંપદમ. ધન એટલે પૈસા, સંપદમ એટલે સંપત્તિ. ધન અને સંપત્તિમાં વધારો થાય. પેલી લીટીનું ગુજરાતી શું થાય? કે અમારું શુભ અને કલ્યાણ કરો, આરોગ્ય સારું રહે અને ધન અને સંપત્તિમાં વધારો થાય. અને શત્રુ બુદ્ધિ વિનાશય. શત્રુ એટલે દુશ્મન, બુદ્ધિ એટલે તો એની બુદ્ધિ જ મતિ, બરોબર. વિનાશાય એટલે વિનાશ થાય, શત્રુની બુદ્ધિનો વિનાશ થાય. એવી દીપ જ્યોતિ. દીપ એટલે દીવો અને જ્યોતિ એટલે એની જે આપણે વાયટ જે હોય છે અહીંયાથી જે પ્રકાશ ફેલાવે તે એને જ્યોત કહીએ.
તો દીપ એટલે દીવાની જ્યોતિ એટલે જો તો એ દીવાની જ્યોતને નમો સ્તુતે એટલે કે નમસ્કાર હો તો અહીંયા દીવાની જે વાત દીવાની જે જ્યોત છે એ શ્લોકને અહીંયા અનુસંધાનીને આપણી આપણી સમક્ષ એટલે મૂકવામાં આવેલો છે શું કહે છે કે શુભ અને કલ્યાણ કરો આરોગ્યમાં આરોગ્ય સારું રહે ધન અને સંપત્તિમાં વધારો થાય અને શત્રુની બુદ્ધિનો વિનાશ થાય એવી દીવાની જ્યોતને અમારા નમસ્કાર હો બરોબર અથવા મેં તમને એવું પણ લખાયું હતું કે હે દીવાની જ્યોત અમારું શુભ અને કલ્યાણ કરો અમારું આરોગ્ય સારું રહે અને ધન સંપત્તિમાં વધારો થાય અને શત્રુની બુદ્ધિનો વિનાશ થાય બરોબર તો આવું પણ જે એ મેં તમને ભાષાંતર લખાવેલું હતું અને હવે વિદ્યાર્થી મિત્રો જે છે એ આગળનો શ્લોક જે છે એ ચોથો છે કે જે ભગવાન વિષ્ણુ માટે છે તો એમાં આપણે જોઈએ ચોથા શ્લોકની અંદર પણ એ પણ તમને ખાસ કહી દઉં કે ત્રીજા શ્લોકનું પણ તમને ભાષાંતર જ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો બરોબર એટલે એનું તમારે ભાષાંતર જ પાકું કરવાનું છે આગળ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ચોથો શ્લોક છે મુકમ કરોતિ વાચાલમ પંગુ લંઘ્યતે ગિરિમ અહીંયા ધ્યાન જો પ પછી ડ ડગલા ડ છે પણ એની જે ગણપતિ ગ તો ડ ને આપણે જે છે એ ઉલ્લેખ એટલે કે સ્પષ્ટ ઉચ્ચાર કરી એમાં લેવાનો નથી આ જે શ્લોક છે તમને શ્લોક પૂર્તિમાં વિદ્યાર્થી મિત્રો પૂછાય છે તો એ તમારે શ્લોક પૂર્તિ માટે જ પાકો કરવાનો છે જોયો વિદ્યાર્થી મિત્રો કે મુકમ કરોતિ વાચાલમ મુકમ મૂક કઈની માથે મીંડું છે એટલે ઉચ્ચારણમાં મ આવશે મુકમ કરોતી વાચા લ મ લની માથે પણ મીંડું છે અને એની પછીનો જે છે એ પાછો શું છે તો વ્યંજન છે એટલા માટે જે છેલ્લા અક્ષર લની માથે મીંડું છે એનો સ્વર એટલે કે એનો જે અક્ષર છે વર્ણ છે એ મ થઈ જશે તો મુકમ કરોતી વાચાલમ પંગુ લંઘ્યતે ગિરિમ મુકમ કરોતિ વાચાલમ પંગુ લઘ્યતે ગિરિમ યત કૃપા તમહં વંદે યત કૃપા તમહં વંદે પરમાનંદ માધવમ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આનંદ સ્વરૂપ ભગવાન જે શ્રી વિષ્ણુ છે એ ભગવાન વિષ્ણુને એને અહીંયા એને અનુસંધાને શ્લોક છે કે મુકમ મુકમ એટલે જે મૂંગો છે જે બોલી શકતો નથી મુકમ એટલે મૂંગાને વાચાલમ એટલે બોલતો કરે છે બરોબર મુકમ એટલે મૂંગો વાચાલમ એટલે બોલતો અને કરોતી એટલે કરે છે તો મૂંગાને બોલતો કોણ કરે છે તો ભગવાન વિષ્ણુ તો ભગવાન વિષ્ણુ કેવા સ્વરૂપે છે આનંદ સ્વરૂપે છે બરોબર તો એવા આનંદ સ્વરૂપ ભગવાન વિષ્ણુ મૂંગાને બોલતો કરે છે પછી પંગુ લંઘ્યતે ગિરિમ ગિરિમ એટલે પર્વત પહાડ બરોબર અને પંગુ એટલે પાંગળો પાંગળો એટલે જે પગ વગેરેનો જે છે તે પંગુ એટલે પાંગળો જેને પગ છે નહીં પણ લંઘ્યતે એટલે ઓળંગાવે છે અથવા પાર કરે છે હવે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે જેને પગ જ નથી એ ચાલી શકવાનો નથી છતાં એવું કહે છે કે પાંગળો જે પગ વગેરેનો છે જે અપંગ છે એ પર્વતને પણ ઓળંગાવે છે એટલે કે પર્વતને પણ ઓળંગી જાય છે તો એમણે એમ થાય નહીં કોની કૃપાથી થાય
તો અહીં કહ્યું છે પરમાનંદ માધવમ, માધવન એટલે ભગવાન વિષ્ણુનું નામ, બરોબર. તો એ ભગવાન વિષ્ણુની કૃપાથી મૂંગો જે છે એ બોલતો થાય છે, અને જે પાંગળો જે છે એ પર્વતને અથવા પહાડને પણ ઓળંગી જાય છે. તો એવા ભગવાન વિષ્ણુ જે છે એને પણ નમસ્કાર હો, બરોબર. અથવા તો એની કૃપાથી આવા આવા આપણને છે એ ફેરફારો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે જે છે એ મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું કે તમારે પહેલો અને ચોથો આ જે છે એ શ્લોક પૂર્તિમાં પૂછાય છે, તો એ તમારે શ્લોક પૂર્તિ જેમ જ પાકા કરવાના છે. જ્યારે બીજો અને ત્રીજો એ ભાષાંતરમાં પૂછાય છે, તો એ વિદ્યાર્થી મિત્રો એનું તમારે ભાષાંતર જોવાનું છે, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો જે રીતે કીધું એ રીતે, તો આપણે પહેલા અને ચોથાનો શ્લોક જે છે તો સ્પીડથી જોઈ લઈએ. કે પહેલો શ્લોક, તો યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. આ પહેલો શ્લોક, બીજી છે ચોથો શ્લોક. તો ચોથો શ્લોક અહીંયા છે, મુકમ કરોતિ વાચાલમ પંગુ લંઘ્યતે ગીરી યત કૃપા તમહં વંદે પરમાનંદ માધવમ. આ પહેલો અને ચોથો શ્લોક. હવે છે બીજો શ્લોક, પણ બીજા શ્લોકનું આપણને ભાષાંતર પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, તો પૂછાઈ શકે એવું છે. તો એ ભાષાંતર માટે કે હું હંમેશા સંસ્કૃત વાંચું છું, હું હંમેશા સંસ્કૃત બોલું છું, હું સારી રીતે સંસ્કૃતનું ધ્યાન ધરું છું, તો એવી સંસ્કૃત ભાષારૂપી માતાને હું વંદન કરું છું, બરાબર. પછી આગળ કે મારું હે દિવાની જ્યોત, મારું શુભ અને કલ્યાણ કરો, આરોગ્ય સારું રહે, ધન અને સંપત્તિમાં વધારો થાય અને શત્રુની બુદ્ધિનો વિનાશ થાય, એવું છે દિવાની જ્યોત પાસે એ યાચના કરે છે, બરોબર. તો આટલું જે છે એ વિદ્યાર્થી મિત્રો આપણે સમજ્યા હતા, અને આ મેં તમને કીધું હતું, બરોબર. આથી વિશેષ કે આના જે શબ્દાર્થ જે છે એ પણ મેં તમને લખાવેલા હતા. તો હવે આપણે અહીંયા જે છે વંદનાના જે ચાર શ્લોકો છે, એ ચાર શ્લોકો કઈ રીતે તમારે પાકા કરવાના છે અને કયા કયા કેવી રીતે પૂછાય એ પણ મેં તમને અહીંયા ચર્ચ્યું. ફરીવાર કહું છું કે પહેલો અને ચોથો શ્લોક એ શ્લોક પૂર્તિમાં પૂછાઈ શકે એવો છે, જ્યારે બીજો અને ત્રીજો એ જે શ્લોક છે એ તમને ભાષાંતરમાં પૂછાય એવા છે. તો તમારે એ રીતે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરવાની છે, બરોબર. બાકી તમે છે એ બધું તમે તમારી નોટબુકમાં ગયા લેક્ચરમાં લખી વળ્યું હતું. તો હવે વિદ્યાર્થી મિત્રો છે, આપણે જે આ લેક્ચર દરમિયાન, એટલે કે અગાઉનો પહેલો લેક્ચર અને આ લેક્ચર દરમિયાન જે કાંઈ ભણ્યા શીખ્યા એના વિશે છે એ આપણે પ્રશ્નોત્તરી કરવાની છે, બરોબર. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોત્તરી. વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા જોઈએ સમાનાર્થી શબ્દ. બરોબર. હવે સમાનાર્થી શબ્દોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જે જોવાનું જે છે એમાં પેલું કલ્યાણમ, ઓપ્શન છે શુભમ, સ્વસ્તિ કે અકલ્યાણમ. અહીંયા એનો જવાબ લખવાનો છે. બીજું છે ધનમ, એમાં છે ધાન્યમ, અને વિતમ.
એનો જવાબ અહીંયા લખવાનો. ત્રીજું, બુદ્ધિ, એનો બદ્રિકા કે મતિ પછી છે ગીરી. તો ગિરજા, કે શેલહ અથવા પર્વત, એનો જવાબ અહીંયા. પાંચમું, માધવ, તો વિષ્ણુ અથવા હરિ અથવા મહેશ, એનો જવાબ અહીંયા. છઠ્ઠું, સરસ્વતી, શાલિની કે શારદા, સાતમો, શત્રુ, મિત્રમ કે રિપુ, અને આઠમો અને છેલ્લું, વાચાલમ મુખર અને વચ્ચક. વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ સમાનાર્થી છે. તો સમાનાર્થી શબ્દો જે છે એ તમારે અહીંયા આપેલા છે, બરાબર. તો એ સમાનાર્થી શબ્દોમાં તમને ઓપ્શન પણ આપેલા છે. તો એ ઓપ્શન જે આપેલા છે એના આધારે તમારે જવાબ પણ આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં વાંચો અને વિચાર કરો, કારણ કે અહીંયાના જે સમાનાર્થો જે આપેલા છે શબ્દો, એ આપણે અગાઉ જ્યારે શ્લોક સમજ્યા તો શ્લોકના જે શબ્દાર્થ છે, શબ્દાર્થના અર્થની અંદર જ મેં એના તમને જવાબ આપી દીધેલા છે. કદાચ અમુકના નહીં હોય તો આપણે સમજતા જઈશું, પણ તમે અત્યારે એની સાથે એક પહેલો વાંચો, બીજો વાંચો, સમજો, જાતે પ્રયત્ન કરો, પછી છે એ હું તમને કહું આગળ, બરાબર. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા કીધું છે કલ્યાણમ. કલ્યાણમ એટલે કલ્યાણ, અને આપણને જે પૂછ્યો છે એ સમાનાર્થી શબ્દ પૂછ્યો છે. તો સમાનાર્થી શબ્દની અંદર કલ્યાણ જે છે એનું અકલ્યાણ વિરુદ્ધાર્થી થાય, સ્વાભાવિક છે. કલ્યાણ શબ્દનો વિરુદ્ધાર્થી શું થાય? અકલ્યાણમ. તો સિમ્પલ છે, કયો વધ્યો? જે બાકી વધ્યો આપણો જવાબ, તો એમાં છે શુભમ અને સ્વસ્તિ. તો આપણો જવાબ બે આવી શકે, એટલે આ આપણો જવાબ છે. અહીં લખવાનું છે શુભમ અને સ્વસ્તિ. આગળ ધનમ. ધનમ એટલે કહેવત છે, નાણા વગરનો ના થયો, નાણે નાથા લાલ, બરોબર. પૈસાની વાત થાય છે, ધનમ એટલે ધન, રૂપિયા, પૈસા. તો ધાન્યમ એટલે અનાજ થાય. ધાન્યમ એટલે શું થાય? અનાજ. અનાજમાં ઘઉં, બાજરો, મકાઈ આવું આવે. તો આપણને ધાન્યમ એટલે અનાજ અને ધનમ એટલે પૈસા, તો બે અલગ અલગ થયું. પણ વિતમ એટલે ધન થાય, રૂપિયા થાય, પૈસા થાય. તો સાચો જવાબ શું? વિતમ. પછી છે બુદ્ધિ.
આપણી બુદ્ધિ, બુદ્ધિ એટલે થાય મતિ, મતિ. પછી છે ગીરી, ગીરી એટલે પર્વત, પહાડ. તો અહીંયા તમને આપી દીધેલું છે પર્વત અથવા શૈલ, શૈલ અથવા પર્વત. આગળ માધવ, મેં કીધું કે ભગવાન વિષ્ણુનું નામ છે, અહીંયા મહેશ કીધું છે. મહેશ તો કાંઈ આવી શકવાનું નથી, પણ માધવ એટલે વિષ્ણુ અહીંયા આપેલું જ છે, ઓપ્શન જ છે. તો વિષ્ણુ અથવા હરિ. પછી છે સરસ્વતી. સરસ્વતીને આપણે હું શું કહીએ છીએ? તો શારદા. સરસ્વતીને કહીએ છીએ શારદા. પછી આગળ શત્રુ છે. શત્રુ એટલે દુશ્મન, અને અહીંયા છે મિત્રમ. તો શત્રુ અને મિત્ર બંને સરખા થાય નહીં, એ વિરુદ્ધાર્થી છે. એટલે મિત્રમ ઓપ્શન આપણો જવાબ છે ખોટો. તો સાચો જવાબ વિધુ કોણ છે? તો એ છે રિપુ. રિપુ એટલે શું થાય? દુશ્મન થાય, શત્રુ થાય. તો એ લખું છું રિપુ. આગળ વાચાલમ. વાચાલમ એટલે બોલતો કરે. વચ્ચક એટલે લુચ્ચું થાય. વચ્ચક એટલે લુચ્ચું. તો આપણો બાકી ઓપ્શન વિધુ એ છે મુખર. એટલે મુખર એટલે પણ બોલતો અથવા બોલવું. બરોબર વિદ્યાર્થી મિત્રો? તો આ જે હતું એ હતા આપણા સમાનાર્થી શબ્દ. તો વિદ્યાર્થી મિત્રો, આ સમાનાર્થી શબ્દો જે છે એ તમારે તમારી નોટબુકની અંદર લખી નાખવાના છે. હું તમને ગમે ત્યારે એ સમાનાર્થી શબ્દો પૂછીશ, તો લખી નાખજો, એને નોટ કરી નાખજો. એ ઓકે વિદ્યાર્થી મિત્રો, કદાચ વિડીયો દરમિયાન કદાચ કોઈ શિક્ષકે અથવા અમે તમને લખવાનું કીધું હોય અને લખવાનું બાકી રહી ગયું હોય, તો વિડીયો પૂરો થાય પછી તમે વિડીયાને છે સ્ટોપ કરી તમે જે લખવાનું બાકી છે તમે લખી શકો છો. બરોબર? તો હવે આપણે આગળ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે જોવાની છે એ જોવાની છે ખાલી જગ્યા. એમાં જોઈએ ખાલી જગ્યાની અંદર અહમ સંસ્કૃત માતરમ. બીજું શુભમ ખાલી જગ્યા કલ્યાણમ. ત્રીજું જોઈએ મુકમ કરોતિ ચોથું જોઈએ
Pangu Longiyate Aham Khali Jigya Panch Mojuye Tam Paramananda Madhavam Aham Khali Jigya Ane Chattu Satru Khali Jagya Deepa Jyoti Namostute Vidyarthi Mitro Ahiya Tamne Je Apela Che E Chho Khali Jagya Che અને ખાલી જગ્યા જે છે એ તમારે શ્લોકના આધારે પૂર્ણ કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો તમે વિચાર કરો કે પહેલી ખાલી જગ્યા છે અહમ સંસ્કૃત માતરમ અહમ સંસ્કૃત માતરમ એ આવો આપણે શું સમજીશું અહમ સંસ્કૃત માતરમ એટલે કે અહમ સંસ્કૃત માતરમ એનો અર્થ થાય Vande Aham Sanskruta Mataram Vande O Sanskruta Bhasha Rupi Matane Vandan Karo Chu Brober Vidyarthi Mitro Suave Ke O Sanskruta Bhasha Rupi Matane Vandan Karo Chu Agar Joye Subham Kali Jagya Kalyanam Ato Aude Subham Kali Jagya Kalyanam તો શુભ અને કલ્યાણ કરો કરો ને કહેવાય કરો તું તો શુભમ કરો તું કલ્યાણમ શુભમ કરો તું કલ્યાણમ શુભ અને કલ્યાણ અમારું કરો આગળ જોઈએ મુકમ કરોતી ખાલી જગ્યા મુકમ એટલે મુંગાને કરોતી એટલે કરો મુંગાને શું કરો તો બોલતો કરો બોલતો કરો તો એને આપણે બોલતો કરે છે તો એનો શબ્દાર્થ શું થાય સંસ્કૃતની અંદર તો એને કહેવાય છે વાચાલમ તો મુકમ કરો તો વાચાલમ બરોબર શું થાય મુકમ કરો તો વાચાલમ એટલે કે મુંગાને બોલતો કરે છે આગળ પંગુ લંગિયતે ગિરિમ પંગુ એટલે પાંગળાને પંગુ એટલે પાંગળાને લંગિયતે એટલે ઓળંગાવે છે પાર કરે છે અહમ એટલે હું પણ પાંગળાને શું ઓળંગાવે છે શું પાર કરે છે તો આપણે શ્લોક પ્રમાણે પર્વતને પાર કરે છે તો પર્વત માટેનો સંસ્કૃત શબ્દ આપણે સ્વાધ્યાયપોથી સોરી પાઠ્યપુસ્તકની શું આપેલો છે તો કે ગિરિમ બરોબર પંગુ લંગિયતે ગિરિમ ગિરિમ એટલે પર્વત શૈલ પહાડ તો પાંગળો જે છે એ પહાડને પણ ઓળંગી જાય છે અથવા તો ઓળંગાવે છે આગળ તમ પરમાનંદ માધવમ અહમ તમ એટલે તે અહમ એટલે હું એટલે કે આનંદ સ્વરૂપ ભગવાન વિષ્ણુ જે છે એને હું વંદન કરું છું બરોબર છે તો તે આનંદ સ્વરૂપ ભગવાન વિષ્ણુને હું વંદન કરું છું વંદન કરું છું એનો શબ્દ એનો મિનિંગ શું થાય તો વંદે શું થાય વંદે બરોબર તો તે આનંદ સ્વરૂપ ભગવાન વિષ્ણુને હું વંદન કરું છું આગળ જોઈએ
શત્રુ ખાલી જગ્યા દીપ જોરથી નમોસ્તુતે. તો વિદ્યાર્થી મિત્રો આ તો સાવ સહેલું છે, તમને આવડી જાય આખો શ્લોક ભકો કર્યો તો. શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જોરથી નમોસ્તુતે, તો શું આવશે? શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ તુતે, બરોબર. તો આ જે હતી એ તમારી ખાલી જગ્યાઓ હતી. તો વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકની અંદર આ ખાલી જગ્યાને છે એ તમે નોટ કરી નાખજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ એમાં. આવી ભગો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે નિશાની વડે દર્શાવો. બધા ભૂત પ્રેતોમાં દેવીનો વાસ છે. બીજું વિદ્યા રૂપે રહેલી દેવીને નમસ્કાર. ત્રીજું હું ક્યારેક સંસ્કૃતનું પઠન કરું છું, પઠન એટલે વાંચું છું. ચોથું દીપ જ્યોતિ સ્વાસ્થ્ય આપે છે. અને પાંચમું શ્રી વિષ્ણુ ભગવાનની કૃપાથી મૂંગાને પણ બોલતો કરે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જે આપેલા છે એ તમે સ્પષ્ટ જોઈ શકો છો, બરોબર, કે નીચેના વિધાનો જે છે ખરા છે કે ખોટા, એટલે કે સાચા છે કે ખોટા, યોગ્ય નિશાની વડે દર્શાવો. સાચું હોય ખરું હોય તો સાચાની નિશાની હોય, ખોટું હોય તો ખોટાની નિશાની હોય, બરોબર છે. પેલો જોઈએ કે બધા ભૂત પ્રેતોમાં દેવીનો વાસ છે. બધા ભૂત પ્રેતો, ભૂત એટલે જે રાક્ષસ કહે છે એમાં જ દેવીનો વાસ છે? ના, સર્વ ભૂતેશુ, સર્વ એટલે બધા, ભૂતેશુ એટલે પ્રાણીઓમાં, બધા જ પ્રાણીઓની અંદર દેવીનો વાસ છે. એટલે પેલું જે છે બધા ભૂત પ્રેતોમાં આવે નહીં, તો શું થયું? ખોટું થયું, બરોબર. બધા ભૂત પ્રેતોમાં આવે નહીં, બધા જ પ્રાણીઓમાં આવે. આગળ વિદ્યારૂપે રહેલી દેવીને નમસ્કાર હો, સાચી વાત છે. વિદ્યારૂપે રહેલી જે દેવી છે, સરસ્વતી છે, એને આપણે નમસ્કાર કરવાના છે, તો એ સાચું છે, બરોબર. તો વિદ્યારૂપી રહેલી દેવીને નમસ્કાર, સાચું. આગળ હું ક્યારેક સંસ્કૃતનું પઠન કરું છું, હું ક્યારેક ક્યારેક સંસ્કૃત વાંચું છું. ક્યારેક ક્યારેક વાંચે છે કે હંમેશા વાંચે છે? તો હંમેશા વાંચે છે, હંમેશા એટલે દરરોજ, બરોબર. તો અહીંયા તો એવું કીધું છે ક્યારેક, તો એ પણ શું થયું? ખોટું થયું. અને આગળ દીપ જ્યોતિ સ્વાસ્થ્ય આપે છે. દીપ જ્યોતિ એટલે દીવાની જ્યોત, સ્વાસ્થ્ય આપે છે એટલે કે સ્વાસ્થ્ય આપણું સારું રાખે છે. તો શ્લોકમાં આવ્યું હતું, બરોબર, કે અમારું શુભ અને કલ્યાણ કરો,
સ્વાસ્થ્ય આપો અને ધન સંપત્તિમાં વધારો કર, બરોબર? તો એનો અર્થ એવો થયો કે અહીંયા જે છે એ પણ સાચું છે. અને છેલ્લું કે ભગવાન શ્રી વિષ્ણુ છે એની કૃપાથી મૂંગાને પણ બોલતો કરે છે. ભગવાન વિષ્ણુ જે છે એની કૃપાથી જે મૂંગો વ્યક્તિ છે એ પણ બોલતો થઈ જાય છે. તો આપણે ભણ્યા હતા સાચું છે, બરોબર? તો વિદ્યાર્થી મિત્રો, આજે હતા એ પાંચ તમારા ખરા ખોટા હતા, તો એને પણ તમે તમારી નોટબુકની અંદર લખી નાખજો, નોટ કરી નાખજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ. આગળ જોઈએ નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખો. આ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોના જવાબ એ તમારે તમારી જાતે લખવાના છે. અહીંયા હું તમને ત્રણ પ્રશ્નો લખી દઉં છું, એ તમારે તમારી જાતે જે રીતે તમે સમજ્યા છો એના આધારે તમારે જવાબ લખવાના છે. અને અગાઉ જે મેં તમને ખાલી જગ્યા, સમાનાર્થી શબ્દ, કયા શ્લોક પાકા કરવાના અને કયું ભાષાંતર પાકું કરવાનું એ જે મેં તમને કીધું છે એ પણ તમારે તમારી નોટબુકની અંદર લખવાનું છે અને ફરજિયાત પાકું કરવાનું છે. તો ત્રણ જે પ્રશ્ન છે એ લખી દઉં છું. કેવી દેવીને નમસ્કાર કરવામાં આવ્યા છે? કોનો વિનાશ કરનારી દીપ જ્યોતિને નમસ્કાર કરવામાં આવ્યા છે? ભગવાનની કૃપાથી મૂંગાને અને પાંગળા એટલે કે પગ વગેરેના હોય તે અથવા અપંગ હોય તે પાંગળાને શો ફાયદો થાય છે? બરોબર વિદ્યાર્થી મિત્રો, આજે પ્રશ્નોના જવાબ જે છે તમારે ત્રણ તમારી જાતે તમે જે સમજ્યા છો એના આધારે તમારે જવાબ આપવાના છે. અને બાકી જે મેં તમને કીધું તમારી જાતે હોમવર્ક કરવાનું છે.